ભરૂચ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓનો વિદાય સમારોહ અને સાહસિક પોલીસકર્મીઓનો પોલીસ તાલીમ શાળા ખાતે જિલ્લા અધિક્ષકના હસ્તે સન્માન સમારોહ યોજાયો હતો. ભરૂચ જિલ્લા પોલીસમાં વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 પોલીસકર્મીઓને વયમર્યાદાના લીધે નિવૃત્ત થતા હોય તેવાનો વિદાય સમારોહ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સદીપસિંહની અધ્યક્ષતામાં પોલીસ તાલીમ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. તેમણે જિલ્લા અધિક્ષક દ્વારા નિવૃત્તિ સુધી કરેલ પોલીસ કામગીરીને બિરદાવી નિવૃત્તનું જીવન સુખમય રીતે વીતે તેવી શુભેચ્છાઓ આપી હતી. જ્યારે ભરૂચ જિલ્લામાં ગત દિવસોમાં વરસેલા વરસાદમાં રાજપારડીમાં વરસાદના લીધે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ઘણા વાહનો રસ્તામાં ફસાઈ ગયા હતા, ત્યારે રાજપારડી પોલીસ મથકના સાહસિક પીએસઆઈ પ્રાણવીરસિંહ ચંદ્રસિંહ સરવૈયા અને તેમના હેડ કોન્સ્ટેબલ નિકુલ મહેન્દ્ર, પોલીસ કોન્સ્ટેબલ સતીશ શુરા, ફિરોઝ ફતુજી, દિનેશ નરસિંહ, શ્રવણકુમાર ચંદુ, વિકાસ ભરત તથા એસટી બસના ડ્રાઈવર શૈલેષ વર્ષાવા અને પોલીસ મિત્ર પ્રશાંત સિંહ હરેન્દ્રસિંહ દ્વારા પાણીમાં ફસાયેલા 17 જેટલા લોકોને પોતાના જીવના જોખમે બચાવી ઉત્કર્ષ કામગીરી બદલ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકના વરદ હસ્તે સન્માન પત્રક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપસિંહ ભરૂચ, શહેર ડીવાયએસપી એનડી ચૌહાણ, અંકલેશ્વર શહેર ડીવાયએસપી એજે ઝાલા તથા જંબુસર શહેર ડીવાયએસપી એજી ગોહિલ સહિત તમામ પોલીસ મથકોના પીઆઈ અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ભરૂચ જિલ્લા પોલીસમાં વિવિધ જગ્યાઓમાં બહુ સારી રીતે ફરજ બજાવીને 29 જેટલા અમારા એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલો રિટાયર થઈ રહ્યા છે, એ લોકોને સન્માનિત કરવાના હેતુથી આજ રોજ અમે એક એના ફેરવેલ પ્રોગ્રામના આયોજન આપણા હેડક્વાર્ટરમાં કરેલ છે. એમાં હું ભરૂચ જિલ્લા પોલીસ વતી એ લોકોને એમની આવનાર જે જીવન છે એ ખૂબ સુખ શાંતિથી પસાર થાય એની શુભકામનાઓ આપું છું. એ લોકોએ પોલીસ ખાતામાં જે લાંબા સમય સુધી ફરજ બજાવી છે અને જે સારી કામગીરી કરી છે એને હું બિરદાવું છું. આ કામગીરી ખૂબ ઉમદા પ્રકારની કામગીરી કરવાથી ભરૂચ જિલ્લા પોલીસના નામ પણ એ લોકો દ્વારા રોશન કરવામાં આવ્યા છે, એના માટે પણ હું એ લોકોને દિલથી ધન્યવાદ આપું છું. અને ભવિષ્યમાં એના પરિવાર અને એના પર્સનલ લાઈફમાં ખૂબ સુખ શાંતિથી પસાર થાય એવી ઉમેદ પણ રાખું છું અને ભગવાનથી ઈશ્વરથી પ્રાર્થના પણ કરું છું. એની સાથે સાથે આજ અમારા માટે ખૂબ ગૌરવના દિવસ છે કે નજીકના ભૂતકાળમાં એક બસ જે છે એ પાણીમાં ફસાઈ ગઈ હતી અને એમાં પોતાની જાનની ચિંતા કર્યા વગર અને જોખમમાં મૂકીને અમારા રાજપારડીના પીએસઆઈ પીસી સરવૈયા, એમની ટીમના બીજા 6 જેટલા સદસ્યો, એક એસટી બસના ડ્રાઈવર અને એક અમારા પોલીસ મિત્ર, એ બધાએ મળીને જે 17 જેટલા પેસેન્જર એ બસમાં ફસાઈ ગયા હતા એ લોકોને ખૂબ બહાદુરીથી અને બહુ ટૂંક સમયમાં, એ પહેલાં કે કોઈ મોટા નુકસાન થાય એ પહેલાં જ એ લોકોની એને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, એ લોકોને પણ અમારા દ્વારા આજે સન્માનિત કરવામાં આવ્યા છે. એક દાખલારૂપ કામગીરી એ લોકો દ્વારા જે કરી છે એ અમારી આશા છે કે ભવિષ્યમાં પણ ભરૂચ જિલ્લા પોલીસ જ્યારે પણ પબ્લિકને આવી એવા સંકટ આવે એમાંથી બહાર કાઢીને અને એને મદદરૂપ બને એવી અમારી અપેક્ષા પણ છે અને ફરીથી એ લોકોને હું અભિનંદન આપું છું. અવી સૈયદનો રિપોર્ટ, ભરૂચ.